सदानन्दं बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लं भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तोनेथी जय स्वामीनारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथ पूर चौथो तरंग 40 એમાં છેલ્લે સારંગપુરની અંદર મહારાજ બિરાજમાન છે ને ગઢપુરથી જીવુબા લાડુબા રાજબા અમૂલાબા અમરાબા આવે છે અને મહારાજ જીવા ખાચર અને એભલબાપુનો પ્રેમ સત્સંગ ઉપર કેવો છે આવો પ્રશ્ન પૂછે છે ત્યારે જીવુબાએ એભલબાપુની અલૌકિક સ્થિતિનું વર્ણન કર્યું। એભલબાપુ એ જે જીવુબાને ઉપદેશ આપ્યો પોતાની દીકરીને ભગવાન ભજવા માટેનો ઉપદેશ અને જે સહાય કરવા માટેની હિંમત આપી એ જીવુબાએ ભગવાન શ્રીહરિની પાસે વર્ણન કર્યું છે ત્યારે મહારાજ બહુ રાજી થયા છે। આગળ સ્વામી લખે છે પૂર ચોથું તરંગ 41। જીવુબાઈ કે બચન હી સુની હરિ તત્કાલ મુક્ત મુનિ બ્રહ્મ મુનિ કુ તિહા બોલાય દયાલ નિત્યાનંદ ગોપાલ મુનિ તિનકુ બોલાય જોય આશ્ચર્ય બહી એહ બાત કી તિનકુ સુનાવત સોય આશ્ચર્ય બહી એહ બાત કી તિનકુ સુનાવત સોય। ગઢપુરના જીવુબાના વચન સાંભળીને દયાળુ શ્રીહરિએ તત્કાળ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી એ સૌને પોતાની પાસે બોલાવ્યા અને તેમને જીવુબાએ કહેલી આશ્ચર્યકારી બધી વાત કહી। કૃપાળુ શ્રીહરિએ કરુણા કરીને તે સંતોના પ્રત્યે જીવુબાએ જે વાત કહી તે બધી કહી સંભળાવી। હવે આપને સી વાત કેવી, તેમણે તો પિતાના વચનને સાંભળીને મીરાબાઈના જીવનનું લક્ષ્ય રાખ્યું છે અને પતિનો ત્યાગ કરી દીધો છે। જીવુબાએ જ્યારે મહારાજની આગળ એભલ બાપુની અલૌકિક સ્થિતિ અને એભલ બાપુ દ્વારા અપાયેલો અલૌકિક ઉપદેશ એની વાત જ્યારે મહારાજની આગળ કરી, મહારાજને વિચાર થયો કે હવે જીવુબાને જે જવાબ આપવો છે સામે એ જવાબ આપવો છે પણ મારે મોટા મોટા સંતોને પૂછીને પછી દેવો છે। ભગવાન હતા તો પણ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આવા મોટા સદગુરુ સંતોને પોતાની સાથે રાખતા, એમને બધી જ વાત પૂછતા, એમનો મત પણ લેતા, અરસપરસ અન્યોન્ય એક વિવેક છે પણ સંતો જે જવાબ આપે છે એ પણ શીખવા જેવો છે। કોઈ ભગવાન અથવા ભગવાનના મોટા પુરુષો આપણને ક્યારેક વિવેકથી કોઈ વસ્તુ પૂછતા હોય, આપણો મત લેતા હોય ત્યારે એને જવાબ પણ કેવો દેવો, એની સાથે કેમ વર્તવું
એ પણ આ મોટા સદગુરુ સંતો પાસેથી આપણને શીખવા મળે. અને સાથે સાથે મહારાજની જે વિશાળ હૃદયની વિચારધારા એ પણ આપણને આ શાસ્ત્રમાં જણાય. ગઈકાલના મંતવ્યમાં બધાએ ઘણા બધા મંતવ્ય લખ્યા, પણ મેં કીધું કે ગ્રહસ્થે દીકરા દીકરીઓ સંસારનો ત્યાગ કરવા માગતા હોય તો એને રાજી ખુશીથી રજા દેવી, આવું મંતવ્ય કોઈએ લખ્યું નહીં. કોઈએ લખ્યું નહીં, કોઈએ કીધું નહીં. ગ્રહસ્થ આશ્રમની અંદર રહેલા મા બાપે પોતાના દીકરા દીકરીઓને ભગવાન ભજવા જવું હોય તો રાજી ખુશીથી રજા દેવી, એને ક્યાંય બાદ ના કરવો, એભલ બાપુની જેમ ઉપદેશ દેવો, આવું મંતવ્ય હું વિચારતો તો કોણ લખીને મોકલશે? એવું ગઈકાલ કથા કર્યા પછી હું વિચારતો હતો, પણ મારી આશા નિષ્ફળ ગઈ. ભગવાનની ઈચ્છા. ખ્યાલ તો આવે કે આ કથામાંથી ગ્રહણ કર્યું છે દરેકે, પણ બધાએ, અને વાત સાચી છે, શાસ્ત્રમાં લખ્યું છે પોતાના અંગનું ગ્રહણ કરવું. શાસ્ત્રમાં તો બધી વાત લખી હોય, હજારો પ્રકારની વાત લખી હોય, અને વક્તા હજારો પ્રકારની વાત કરે, પણ આપણે આપણા અંગમાં જે મળતું આવતું હોય એ ગ્રહણ કરવું, બાકીનું છોડી દેવું. એવું જ હશે, દરેકના અંગ પણ ખબર પડી જાય. આવા કથા વાર્તાના મંતવ્ય તમે લખો ને, એમાં તમારા અંગ પણ ઓળખાય કે તમારું અંગ આવું છે. કારણ કે જેનું જે અંગ હોય એમાંથી ગ્રહણ થાય. જેના અંગની જે વાત હોય એ વાત શાસ્ત્રમાં આવે તેને સાંભળવાની મજા આવે. માની લો પ્રેમની વાત આવે તો જે પ્રેમી હોય ને એને એ સાંભળવાની મજા આવે. જેને ઉપાસનાનું અંગ હોય તેને ઉપાસનાની વાત આવે ને એ સાંભળવાની મજા આવે. જેને સંત મહિમાનું હોય તો સંત મહિમાની વાત આવે ત્યારે એને મજા આવે. જેને ઇન્દ્રિયોને અંતકરણારે લડવાનું સુરવીરપણાનું અંગ હોય તો એને જ્યારે ઇન્દ્રિયો અંતકરણનો ભૂકો બોલાવાની વાત આવે ને તો એને મજા આવે. આ હવ હવના અંગ પ્રમાણે ગ્રહણ થાય અને મંતવ્ય પણ હવ હવના અંગ પ્રમાણે નીકળે. એટલે એ મંતવ્ય કોઈએ દીધું નહીં, એટલે હું વિચારમાં પડ્યો કે આ પરિવારમાં કોઈને આવું અંગ છે જ નહીં, તો ઉપાધિ થશે. મીરાબાઈના જીવનનું લક્ષ્ય રાખ્યું છે, પતિનો ત્યાગ કરી દીધો છે. મીરાબાઈ જોધપુરના હતા. મહારાજે આવે મોટા સદગુરુ સંતો આગળ મીરાબાઈના આખ્યાનની કથા શરૂ કરી. મીરાબાઈ જોધપુર કે જો ઉદેપુર મે દિન હે સો રામાનંદ સ્વામી મિલે તે હી ગિરિધર કો શરણ દિયો એહી શ્રી કૃષ્ણ જો ગિરિધર હી કેરા ગુણગાન કુ કરણ લગી ગનેરા તબ રાને ને નિવારણ કીના તબ રાને ને નિવારણ કીના સોન માને હરિ મે ભૈલીના સોન માને હરિ મે ભૈલીના. સંતોને મહારાજે પૂછ્યું આપણે શું વાત કહેવી જોઈએ. સંતો હજુ ઊભા છે ત્યાં મહારાજે સંતોની આગળ વાત શરૂ કરી જીવબાને સંભળાવવા માટે. મીરાબાઈ જોધપુરના હતા, ઉદયપુરમાં તેમને પરણાવ્યા હતા. કહેવાય છે કે તેમને રામાનંદ આચાર્ય વૈષ્ણવનો યોગ થયો હતો. તેમણે મીરાબાઈને ગિરધરની શરણાગતિ આપી હતી. આથી મીરાબાઈ ગિરધર શ્રીકૃષ્ણના જ ઘણા ગુણ ગાવા લાગ્યા. ત્યારે તેના પતિ રાણાએ કૃષ્ણ ભક્તિ કરવાથી રોક્યા, પણ તેને મીરાએ માન્યું નહીં, પણ ભગવાનમાં તલ્લીન થઈ ગયા. ત્યારે રાણાએ તેને ઝેર પાયું, પણ તેમાં ગિરધર કૃષ્ણે તેની સહાય કરી અર્થાત રક્ષા કરી. રાણાએ મીરાને મારવાના બહુ ઉપાય કર્યા, પણ બધી વખતે ગિરધર શ્રીકૃષ્ણ તેના મદદગાર થયા. રાણાએ જ્યારે તેનો ત્યાગ કર્યો ત્યારે પણ મીરા ડર્યા નહીં, અને કહેવાય છે કે તેઓ કાશી ગયા, રામાનંદ આચાર્યની પાસે છાની રીતે રહ્યા. તે મીરા તો અનંત ઉપાધ્યો થઈ હતી, મીરાને તો અનંત ઉપાધ્યો થઈ હતી. હવે તમે સૌ સંતો આ અંગે વિચારીને કહો. મહારાજને જીવુબાએ જે રજૂઆત કરી છે કે મહારાજ સાપ જેમ કાંચડીને ઉતારે, એમ મેં આવે આ સંસારનો મનથી ત્યાગ કરી દીધો છે. મારા પરનેલા પતિનો પણ મેં ત્યાગ કરી દીધો છે. મારા પિતાશ્રી મને એની અંદર મદદ કરવા માટે તૈયાર છે. આ બધી રજૂઆત જ્યારે મહારાજે સાંભળી
ત્યારે સંતોનો અભિપ્રાય લેવા માટે મહારાજે સંતોને બોલાવ્યા, ત્યાં મીરાબાઈનું આખ્યાન કીધું. મીરાબાઈનું આખ્યાન અહીં મહારાજે ટૂંકની અંદર કીધું છે. અહીં આગળ સ્વામીએ બહુ ટૂંકમાં લખ્યું છે, પણ આખ્યાન અહીં જ્યારે આવ્યું છે ત્યારે થોડુંક આપણે સાંભળી લેવું, સમજી લેવું. કારણ કે બહુ ઉત્તમ કોટિના એ ભક્ત થયા. બાળપણની અંદર જ મીરાબાઈને એવું હતું, 5 વર્ષની ઉંમર હતી અને પોતાને ઘેર એક સંત આવેલા, અને સંત જ્યારે લાલજીની પૂજા કરતા મીરાબાઈએ આ જોયું ત્યારે જ એને પ્રતિજ્ઞા કરી કે મારે આ લાલજી જોઈએ. સંતો ત્યાંથી બીજે દિવસે જતા રહ્યા. મીરાબાઈના દાદા કે સંત હવે બીજા કોઈ આવશે ત્યારે આપણે મૂર્તિ માગશું. મીરા કે નહીં, મારી એ જ મૂર્તિ જોવે, જ્યારે એ મૂર્તિ મને મળશે ત્યાર પછી જ હું અંજળ લઈશ. અને એવું લખાયું એમના ઇતિહાસોમાં, પરોક્ષના એ શાસ્ત્રોમાં લખ્યું કે મીરાબાઈએ 5 વર્ષની ઉંમરે 11 દિવસના ઉપવાસ થયા તોય પણ અંજળ લીધું નહીં. 5 વર્ષની ઉંમરની દીકરી 11 દિવસ ઉપવાસ કરે બાળ લાલજીની મૂર્તિને મેળવવા માટે. હવે ઓલા સંતને ગોતવા ક્યાં જવા? આ લોકોએ વિચાર્યું કે હવે ક્યાંકથી ઠાકોરજી દુકાનની અંદર જ્યાં મળતા હોય ત્યાંથી ઠાકોરજીનું એક સ્વરૂપ લાવીને આને આપીશું. પણ ઓલા સંતને ભગવાને દર્શન દઈને કીધું કે મારું સ્વરૂપ આજે તું રોજ પૂજે છે, નાની દીકરીને જોવે છે, એને આપી આવ પાછું. સંતને લાગ્યું કે આ તો મને સ્વપ્ન હશે, એને કનકાર્યું નહીં. બીજે દિવસ ફરી ભગવાન આવ્યા અને સંત પાછા આવ્યા. પાછા આવી અને ત્યાં આગળ મીરાબાઈને એ સ્વરૂપ આપ્યું. મીરાબાઈ પછી તો એ સ્વરૂપની સાથે રોજ રહેવા લાગ્યા, રોજ એનું ભજન કરે, રોજ એને રમાડે, જમાડે, નવડાવે, દોડાવે, આભૂષણો ધરાવે. પછી જ્યારે એને લગ્ન નહોતા કરવા તોય પણ પરાને લગ્ન થયા, ઉંમરલાયક થતા મેવાડના રાણા સાથે એમના લગ્ન થયા. ત્યારે કરિયાવરની અંદર એ લાલજીને લઈને ગયા અને ત્યાં જઈને પણ લાલજીની પૂજા કરે. અહીં લખ્યું એમના પતિ હતા, એના પતિને તો બહુ ઓછો વાંધો આવ્યો, પણ થોડા સમયમાં મીરાબાઈ વિધવા થયા. વિધવા થયા ને તો રાજી થયા કે હારું થયું, આ જંજાળ ભાંગી, હવે મારે સુખેથી ભગવાન ભજાશે. પણ જેમનો દિયર હતો, જે રાનો બન્યો નવો, એને ગમતું નહોતું, એટલે એને મીરાબાઈને હેરાન કરવાનું શરૂ કર્યું. છતાંય મીરાબાઈ એકના બે ના થયા, ભગવાન છોડ્યું, ભગવાનને છોડ્યા નહીં, ભજન છોડ્યું નહીં. એટલે મીરાબાઈને એક હાવ જૂના ઘરની અંદર મૂકી દીધા, રાજમહેલમાંથી કાઢી મૂકીને. મીરાબાઈને બહુ સારું થઈ ગયું, એને સંતોને મળવું હતું, ભક્તોને મળવું હતું, એટલે ન્યા વિના લઈને પાગલ થઈને રસ્તાઓ ઉપર ગાય મીરાબાઈ કીર્તનો ગાય ભગવાનની આગળ ને ભગવાનની સેવા કરે. રાણાને થયું કે આની અક્કલ ઠેકાને લાવવા માટે હવે આને કંઈ કરવું જ પડશે. ઝેરી, એકદમ ઝેરી સર્પ એને પકડીને કરંડિયામાં મૂકીને સૈનિકોને કીધું, લઈ જાઓ અને કહેજો દ્વારકાવાળાએ તારા માટે હાર મોકલ્યો છે. મીરાબાઈ પાસે સૈનિકો લઈને આવે કે આ દ્વારકાવાળાએ હાર મોકલ્યો છે. અને મીરાબાઈએ કરંડ્યો, ઓહો, દ્વારિકાનાથે હાર મોકલ્યો છે? આમ રાજી થઈને જ્યાં ખોલે ત્યાં અંદર સાપની જગ્યાએ તાજા ગુલાબનો હાર હોય. અને મીરાબાઈ ગળામાં પહેરે, ઓલા જોઈ રે, ખરું આપણે હાપ મૂક્યો તો અને થઈ ગયો હાર. ત્યાર પછીથી ફરીથી ઓલા રાણાએ કાતિલ ઝેર મોકલ્યું કે આ દ્વારિકાનાથે ચરણામૃત મોકલ્યું છે, મીરાબાઈને આપો. અને જ્યારે મીરાબાઈ પાસે જઈને કહે છે કે આ દ્વારિકાનાથે ચરણામૃત મોકલ્યું છે, ત્યારે મીરાબાઈ દોડતા દોડતા જાય છે કે દ્વારિકાનાથે મારા માટે ચરણામૃત મોકલ્યું, લાવો. ઊભા ઊભા જ પી ગયા, ઝેરનું અમૃત થઈ ગયું. ત્યારે ઓલા બધાય જે સૈનિકો 2 વખત આવેલા એ પગમાં પડ્યા, મીરાબાઈના પગમાં પડ્યા. અને મીરાબાઈને કે તમે તો સાક્ષાત ભગવાનને બહુ વાલા મુક્ત છો, અમને તો રાણાએ આવું ઝેર આપીને મોકલેલા હતા પણ થઈ ગયું અમૃત, આગળ અમે સર્પ લઈને આવ્યા હતા ત્યારે થઈ ગયો ફૂલનો હાર, અમને માફ કરજો. મીરાબાઈએ વિચાર્યું, નિષ્કામ ભક્ત હંમેશા એવું વિચારે છે કે ભગવાન મારા ઉપયોગમાં કેટલા આવ્યા, એના કરતાં નિષ્કામ ભક્તને એ વિચાર હોય છે કે હું ભગવાનના ઉપયોગમાં કેટલો આવ્યો. નિષ્કામ ભક્ત ક્યારેય ભગવાનનો યુઝ કરવો એવું નથી વિચારતો, એ ભગવાનને એમ કહે છે તમે મારો યુઝ કરો. નિષ્કામ ભક્ત ક્યારેય ભગવાનને એમ નથી કહેતો કે મારે તમારી પાસેથી કોઈ જરૂર છે કે મારે તમારી જરૂર છે, પણ નિષ્કામ ભક્ત ભગવાનને હંમેશા એમ કહે છે તમારે મારી શી જરૂર છે. નિષ્કામ ભક્તની પાછળ ભગવાન એટલા માટે જ બંધાય છે કારણ કે એને ભગવાન પાસેથી કશું જ જોતું નથી, એને ખાલી ભગવાન જ જોઈએ છે.
બીજું કશું જ જોતું નથી, અને ભગવાન જ જોઈએ છે એમાં પણ એની ભાવના હંમેશા એવી રહે છે કે હું ભગવાનને માટે ઘસાઈ જાઉં, મારી માટે ભગવાનને દોડવું ના પડે, હું ભગવાનની માટે દોડું, મારી માટે ભગવાનને ઘસાવવું ન પડે, હું ભગવાનની પાછળ ઘસાવું, હું મારી માટે ભગવાનને ઉપયોગમાં આવવું ન પડે, હું ભગવાનના ઉપયોગમાં આવી જાઉં, આવી જેને ભાવના છે એવો ભક્ત છે, ભગવાનને વાલો છે. મીરાબાઈ એ કક્ષાના ભક્ત હતા, અને મીરાબાઈએ તે સમયે વિચાર્યું કે મારા પ્રભુને, મારા કૃષ્ણને વારે વારે મારી રક્ષાની અંદર દોડીને આવવું પડે. જો કાતિલ ઝેર હોય તો એ અમૃત કરવા માટે ભગવાનને આવવું પડ્યું. જો કાળો નાગ આ લોકો લઈને આવ્યા હતા અને ગુલાબના પુષ્પની પાંખડીઓ હાર બનાવવા મારા ભગવાનને ચિંતા કરવી પડી, એટલે મારે આ મેવાડનો ત્યાગ કરવો છે. તુલસીદાસજીને પત્ર લખ્યો અને પૂછ્યું કે મારે આવી અહીં ઉપાધિઓ આવે છે, હવે હું શું કરું? અને ત્યારે તુલસીદાસજીએ સામે એમને પત્ર લખ્યો કે જો તમને ત્યાં ઉપાધિ હોય તો તમે એનો ત્યાગ કરો. તુલસીદાસજીએ સામે પદ લખીને મોકલ્યા, જાકે પ્રિયણ રામ બૈદેહી સો છાંડીએ કોટી બૈરી સમ, યદ્યપિ પરમ સ્નેહી. ગમે એવો સ્નેહી હોય પણ જે ભગવાન ભજવામાં આડો આવે એનો ત્યાગ કરવો જ પડે, માટે એનો ત્યાગ કરો. એ ગમે એટલા સ્નેહવાળા હોય તો એને છોડી દો, જેને રામ સીતા સાથે સ્નેહ ન હોય એનો ત્યાગ કરવો એ જ હિતાવ છે. આવું જ્યારે તુલસીદાસજીએ ત્રણ પદો લખીને મોકલ્યા ત્યારે મીરાએ મેવાડનો ત્યાગ કર્યો, કાશી વૃંદાવન થઈને દ્વારિકામાં આવીને રહેવા લાગ્યા. દ્વારિકામાં આવીને ભગવાનનું ભજન કરે, ભક્તના દ્રોહના કારણે મેવાડની અંદર વરસાદ પડવાનો બંધ થયો, દુષ્કાળ ચાલુ થયો. જ્યોતિષ્યો અને પવિત્ર ભૂદેવોએ ત્યાંના રાણાને કીધું કે આ મીરાનો દ્રોહ કર્યો એટલે વરસાદ બંધ થયો છે, હવે વરસાદ તો જ પડશે, મીરાને લાવીને માફી માગો, અને મીરા જો પાછા આવે તો વરસાદ પડે. રાણાએ એક માફીપત્ર લખીને મીરા ઉપર મેવાડથી મોકલાવ્યો, ત્યાં સિપાઈઓ લઈને ગયા. માફીપત્ર મીરાએ વાંચ્યો પણ મીરાએ એને મૂકી દીધો કે મારે હવે મેવાડની અંદર આવવું જ નથી. ત્યારે રાણાએ એક બીજો વ્યૂહ રચ્યો અને પવિત્ર ભૂદેવોને મોકલ્યા, અને ભૂદેવોને મોકલીને કીધું તમારી પ્રાર્થના સાંભળશે. ભૂદેવો આવીને કહે છે મીરાબાઈને કે તું તો માં છો અમારી, અમારા જેવા બ્રાહ્મણો દુઃખી થાય છે, અમારા જેવા નિર્દોષ દુઃખી થાય છે, રાણાના કૃત્ય બાજુ ન જોઈશ, પણ અમારા માટે તો તમે પધારો મેવાડ. ત્યારે મીરાબાઈ કે હું મારા દ્વારિકાનાથને પૂછવા માટે જઉં. દ્વારિકાનાથ પાસે જાય, ત્યાં જઈને કીર્તન ગાય, જો તુમ તોડો પિયા મેં નહીં તોડું, તોરી પ્રીત તોડી કૃષ્ણ કોણ સંગ જોડું. હે કનૈયા, હે કૃષ્ણ, તારી સાથે જો તું પ્રીત તોડીશ તોય હું તોડવાની નથી, હું ગમે ને જઈશ તોય તારી અંદર જ હેત રાખીશ, અને તારા સિવાય તોડીને હું બીજે ક્યાં જોડું? મારું મન એવું છે કે બીજે જોડાઈ શકે એમ જ નથી. જે નિષ્કુળન સ્વામીએ સ્નેહ ગીતા લખી છે, લખ્યું છે ગોપીઓ અને કૃષ્ણનું વર્ણન, ગોપીઓ અને કૃષ્ણ પર આખી સ્નેહગીતા છે, પણ એટલું ગજબનું સ્વામીએ વર્ણન લખ્યું છે. એક સાધક કેવો હોય, એક ભગવાનનો ભક્ત ભગવાન ભજવા નીકળેલો કેવો હોય, જેને ભગવાનને પામવું છે એનું હૃદય કેટલું ભક્તિથી ભીનું જોઈએ. એ ઉપલક ભક્તિથી ક્યારેય ભગવાનને પામી શકાતું નથી. ભક્તિ એ ભીતરનો માલ છે, ભક્તિ એ ઊંડાણમાંથી ઉઠતો એક ઉદ્ગાર છે, એ પ્રેમનો એક પ્રવાહ છે. જે પ્રવાહની અંદર બીજું કોઈ સાધન આડું આવે નહીં, એ સીધું જ ભગવાનની મૂર્તિમાં જોડે. ગોપીઓ એટલી ઉચ્ચ કક્ષાની, મહારાજ કે વેદની રૂચાઓ કરતાં પણ ગોપીઓની સમજણ અધિક હતી. જે ગોપીઓને ઉદ્ધવજી ઉપદેશ આપે ત્યારે એ ગોપીઓ કે ઉદ્ધવ આ તારું કોરું જ્ઞાન મૂકી રાખ, અમારે કાંઈ કામ નહીં લાગે. તું એમ કે છે ને કે કૃષ્ણ તો તમારા અહીં છે, હૃદયમાં છે, કને કનમાં વ્યાપ્ત છે, બધે વ્યાપ્ત છે, પણ સાંભળ, અમારે તો આ અમારા હાડકાની વાંસળી કરે ને એમાં કોઈ ફૂંક મારે ને મર્યા પછી અમારું હાડકાનું કોઈ વાંસળી બનાવીને એમાં ફૂંક મારે ને તેમાંથી કૃષ્ણ કૃષ્ણ જ નીકળે. આ પ્રેમની ભૂમિકા. અને યાદ રાખો, જ્ઞાની થવાનું છે, પણ જ્ઞાની થઈને થવાનું છે તો પ્રેમી. મુક્તાનંદ સ્વામી જ્ઞાની હતા, સમજણના અંગવાળા હતા, પણ એના પ્રેમની જે પરાકાષ્ઠા હતી ઊંચાઈ ઉપર હતી.
ગોપાળન સ્વામી જ્ઞાની હતા, પરંતુ એની પ્રેમની જે પરાકાષ્ઠા હતી, એટલું પ્રેમની અંદર એના જેવા, કારણ ઘણાને કેવું હોય કે એમ વિચારે જ્ઞાન થઈ ગયું આપણને, જ્ઞાન છે એટલે આપણે બસ પૂરું થઈ ગયું. ના, જ્ઞાનથી પૂરું નથી થતું, પ્રેમથી જ પૂરું થાય છે. પરંતુ પ્રેમ ફક્ત સમજણ વિનાનો ન હોવો જોઈએ, પ્રેમ પાતાળના પાણી જેવો હોવો જોઈએ. મહારાજે મધ્યના 56માં વચનામૃતમાં કીધું કે આજે અમને ગોપાળન સ્વામી જેવા પ્રેમી ભક્તો સાંભળી આવે. એ જ્ઞાની, એ જ્ઞાનની જરૂર પ્રેમ માટે છે, ધર્મની જરૂર ભગવાનમાં પ્રેમ માટે છે, વૈરાગ્યની જરૂર ભગવાનમાં પ્રેમ માટે છે. જે વૈરાગ્ય, જે ધર્મ અને જે જ્ઞાન ભગવાનમાં પ્રેમ ન કરાવે, તો એ ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યની કોઈ કિંમત નથી. એવા લુખ્ખા ધર્મ, એવો લુખ્ખો વૈરાગ્ય અને એવો લુખ્ખો ધર્મ એવા પાળવાવાળાને રાખવાવાળા એવા જ્ઞાનીઓના રાફડાઓ છે, એવા ધર્મના પૂતળાઓના રાફડાઓ છે, એવા વૈરાગ્યના પૂતળાઓના રાફડાઓ છે. એનાથી ભગવાનની પ્રાપ્તિ થતી નથી. પરંતુ એ બધી જ વસ્તુ જ્યારે હૃદયને ભીનું કરવામાં ઉપયોગી થાય, હૃદય સ્નિગ્ધ થઈ જાય, પ્રેમ રસથી મૂર્તિમાં જોડાઈ જાય, ભગવાનમાં હેત થઈ જાય, ત્યારે એમાંથી પછી એ અવાજ નીકળે, પછી એવા હેતનો સ્વર ભગવાન બાજુ નીકળે, અને ત્યારે ભગવાન એને મળે છે, ત્યારે એને ભગવાનની અનુભૂતિ એને થાય છે. તુમ ભયે તરુવર મેં ભઈ પંખિયા, તુમ ભયે સરોવર મેં તેરી મછલી. હે પ્રભુ, તમે વૃક્ષ છો અને હું એના પરનું પંખી છું, તમે સરોવર છો હું માછલી છું, તમે ગિરિવર છો હું ઘાસ છું, તમે ચાંદ છો હું ચકોર છું, તમે મોતી છો હું દોરો છું, તમે સોના છો હું સુહાગ છું, તમે પ્રભુ ઠાકોર છો હું તમારી દાસી છું, હવે તમને છોડીને હું ક્યાં જાઉં, તમે પરમિશન આપો તો મારે અહીંથી આ છોડીને જાઉં, તમે રજા મને આપી શકશો? આવું જ્યારે મીરાબાઈ પૂછે છે ત્યારે દ્વારિકાની અંદર નગારા અને ઝાલર ઓટોમેટિક વાગવા લાગ્યા. દ્વારિકાનાથે બે હાથ ફેલાવ્યા, જાણે મીરાબાઈને પોતાની તરફ બોલાવતા હોય, અને મીરાબાઈ વિનાય સહિત દોડતા દ્વારિકાનાથને ભેટી પડ્યા, અને દ્વારિકાનાથને ભેટ્યા તે ભેટ્યા દ્વારિકાનાથમાં સમાઈ ગયા. દુનિયાના અજોડ ઇતિહાસો છે. પંચભૂતનું શરીર પણ મીરાબાઈનું આ પૃથ્વી પર રહ્યું નથી. હાડકું માંસ કે એ શરીરને બાળવા માટે મીરાબાઈની રાખ પણ આ પૃથ્વી પર નથી રહી, અને ભગવાનમાં સમાઈ ગયા. આવા ભગવાનના પ્રેમી એક ભક્ત, જેને ભગવાનની અંદર આવું જબરજસ્ત હેત હતું, એની વાત મહારાજે અહીંયા આગળ કીધી છે. જે ભક્ત એવો પ્રેમી હોય એને ભગવાન સિવાય, એનો ડોક્ટર જ ભગવાન, એના રોગ એને ટાળવાવાળા સ્વયં મહારાજ, એને રોગ આપવાવાળા મહારાજ. ગુણાદિતાનંદ સ્વામીને જ્યારે કઠોદર થયું ને, સ્વામી કે રોગના મોકલનારા છે, એ લેશે ત્યારે જશે, એ જ આપે અને એ જ લે. મીરાબાઈનું કીર્તન છે, એરી મેં તો પ્રેમ દીવાની, મેરો દર્દ ન જાણે કોઈ. એવો જે ભક્ત છે ભગવાનને વિશે પ્રેમી, જેને ભગવાનમાં એવું હેત થઈ ગયું છે, એના દર્દને દુનિયા શું જાણે. ઘાયલની ગત ઘાયલ જાણે ઓર ન જાણે કોઈ. મીરાબાઈએ કીધું, દર્દ કી મારી બન બન ડોલું, બૈદ મિલ્યો નહીં કોઈ, મીરા કી જબ પીર મિટેગી, વૈદ સાંવરે ઓહો, દર્દ ન જાણે કોઈ, એરી મે તો પ્રેમ દીવાની, મેરો દર્દ ન જાણે કોઈ. મીરા કે હું તો દર્દની મારી જંગલની અંદર બન બન ડોલું, પણ મને કોઈ વૈદ મળ્યો નહીં, મારી દવા તો મારો સાંવર્યો કરે તો જ થાય. આ બધાય શબ્દો મીરાબાઈના હોય, નરસિંહ મહેતાના હોય, મુક્તાનંદ સ્વામીના હોય, બ્રહ્માનંદ સ્વામીના હોય, પ્રેમાનંદ સ્વામીના હોય,
કે પછી સ્નેહ ગીતામાં નિષ્કુળન સ્વામી ના હોય, પણ યાદ રાખવું, બધું જ કર્યા પછી, ધારણા પારણા કર્યા પછી, ચાંદ્રાયણ વ્રતો કર્યા પછી, જપ કર્યા પછી, તપ કર્યા પછી, સેવા કર્યા પછી, શ્રદ્ધા રાખ્યા પછી, આ શબ્દોની ભૂમિકાએ જ્યારે પહોંચીએ ને એના માટે બીજું બધું છે. ભૂમિકા તો આ જ છે, ડેસ્ટિનેશન તો આ જ છે, પણ ત્યાં પહોંચવા માટે બીજા બધા ઉપકરણોની જરૂર છે. માટે આપણને ખબર હોવી જોઈએ કે મારે કઈ જગ્યાએ પહોંચવાનું છે, અને એ જગ્યાએ આપણે પહોંચીએ ત્યારે જ આપણને સંતોષ થાય, ત્યારે જ સંતોષ. મહારાજ કે ભગવાનનું ધામ એ નિશાનને ઠેકાણે છે. જેમ બે સેના સામી સામી ઊભી હોય, આ સેનાને એમ છે, સામેની સેનાનું નિશાન લઈ લેવું છે, સામેની સેનાનું નિશાન લઈ લેવું છે. એક જ એને લક્ષ હોય, મધ્યના 22માં બે સેનાનું જે મહારાજે દ્રષ્ટાંત દીધું, એમ જે ભગવાનના ભક્તને મોક્ષના માર્ગે જે ચાલ્યો એને એક જ લક્ષ હોય કે બસ આ લક્ષ બિંદુ સુધી મારે પહોંચવું છે, આ પૂર્વે જે થયા એવા મારે થવું છે. બધા પ્રેમની પૂતળીઓ જ, એ બધી પ્રેમની પૂતળીઓ હતી, એના રોમે રોમમાં પ્રેમ હતો, એવા પ્રેમ, એવા પ્રેમી થવાનું. પેલા ટાંકાના પાણી જેવો સ્વામી કે ને એવો પ્રેમ નહીં, ઘડીકની અંદર આત્મારામ, ઘડીકમાં ઇન્દ્રિયારામ. ખબર જ ના પડે કે આ આત્મારામમાંથી ઇન્દ્રિયારામ કેદી થઈ ગયો. ઘડીક જોગી, ઘડીક ભોગી, ઘડીક જગત, ઘડીક ભગત, ઘડીક સંસારનો, ઘડીક સંન્યાસનો. એ તો ખોટો પ્રેમ છે, એ તો ભ્રમ છે. પણ સમજને યુક્ત માછલીને પાણીને જેવો પ્રેમ છે, ચંદ્રને ચકોરને જેવો પ્રેમ છે, એવો પ્રેમ ભગવાનમાં કરવો. મહારાજે અહીં મીરાબાઈનું આખ્યાન કીધું સંતોની આગળ, ત્યારે સૌ સંતોએ કહ્યું સ્ત્રી પતિનો ત્યાગ કરે એવો ઉપદેશ આપને કરવો નહીં. સંતો છૂટી ગયા. સંતો કે મહારાજ આપણે ના કહેવાય પતિનો ત્યાગ કરો એમ. માતા પિતા સત્સંગની સભામાં આવી જે ઉપદેશ સાંભળે, સાંભળજો, હવે માતા પિતા જે હોય બધા આજે ફરી આવ્યું છે. માતા પિતા સંતોએ કીધું, આ તો હું જેવા શબ્દો છે એવા જ વાંચું છું. માતા પિતા સત્સંગ સભામાં આવીને જે ઉપદેશ સાંભળે તે જ ઉપદેશ માતા પિતા પોતાના પુત્રને ને પુત્રીને કરે. સ્ત્રીના પિયરિયા જે સત્સંગી હોય તો તે સ્ત્રીઓને ઉપદેશ કરે. આમ કરવામાં આવે તો આપનો દોષ કોઈ કહે નહીં કે આ સ્વામિનારાયણને સાધુ ચડાવીને લગ્ન તોડાવે છે. આ સંતોને બસ આટલું જોતું હતું, આવું કોઈ કહે નહીં. એ લોકો અંદર અંદર કહે કે આ બીજાને વૈરાગ ચડાવવાનું કામ એ લોકો કરે, આપણે કોઈને ડાયરેક્ટ ચડાવવો નથી, બાઈને નહીં એમ, ડાયરેક્ટ આપણે કોઈ સ્ત્રીને આપણે નથી કહેવું. મહારાજને સંતો કહે છે, સલાહ આપે છે, સલાહ માગીને એટલે સલાહ આપે છે. આપણે નથી કેવું તું તાર પતિનો ત્યાગ કરે. એના મા બાપ સભામાં બેઠા હોય, નહીં સાંભળતા હોય કે આ સંસાર ખોટો છે, આવો છે, આવો છે, આવો છે. પછી એના એના દીકરા દીકરીઓને કહે કે જો બેટા આવું છે, જો દીકરી આવું છે, બધું છોડી દો, આપણે મંતવ્ય જ લખ્યું નહીં શું કે. સ્ત્રીના પિયરિયા જે સત્સંગી હોય તો તે સ્ત્રીઓનો ઉપદેશ કરે. આમ કરવામાં આવે તો આપનો દોષ કોઈ કહે નહીં. અમને તો આ બાબતમાં આવું સૂજે છે. સંતોએ કીધું, પછી આપ તો અંતર્યામી છો, માટે સ્વામી યથાર્થ વાતને તો આપ જ જાણો છો. આ શીખવાનો વિવેક, મત મહારાજ અને કોઈ મોટા પુરુષ આપણો મત માગે ત્યારે હવા એમ નહીં કે તમે એમ નહીં માગ્યો ને તો આપો, કે મને આવું લાગે છે પણ મારી બુદ્ધિ તો થોડી છે, મારો વિચાર થોડો છે, મને તો બહુ દીર્ઘદ્રષ્ટિ હોય નહીં. આપ મોટા છો, આપ મહાન છો, તમે અંતર્યામી છો, તમને લાંબુ સૂજે, પણ મને મારી ટૂંકી બુદ્ધિથી તમે પૂછ્યું એટલે આવું હૂજ્યું છે ને મેં તમને આવું કીધું છે. બાકી તમને જેમ યોગ્ય લાગે એમ કરજો. એ જે મહારાજ અને મોટા પુરુષોથી નીચલો વર્ગ છે ને એની અંદર આ હોવું જોઈએ. આપણને તો થાય શું કે મહારાજને મોટા ઉદારતાથી ને વિશાળતાથી આપણી સલાહ લેવા, ખાલી આપણને કંઈ પૂછ્યું આવે એની સલાહ લેવામાં આપણને બળ આપવાનું હોય કે આપણને એટલું થાય કે આપણને પૂછ્યું તું એમ, બસ એટલું જ હોય. આપણને જીવાડવાનું ઓક્સિજન દેવાનું હોય એ આપણને ખબર ના હોય ઘણી વખત, અને આપણને પછી આપણે કીધું હોય કે આમ કરવું જોઈએ ને એવું ના કરે, પછી આપણને એટલા વડ ચડે ભગવાનને મોટા રે વેર થાય કે મારું કહેલું માન્યું નહીં, મને પૂછ્યું શા માટે, પાછું એ ઉપાધિ
મારું કયું માનવું નહોતું તો મને પૂછ્યું શા માટે? મારો જો મત રાખો. અરે ભાઈ, પૂછે એનો અર્થ એવો થોડો છે કે તમે કોઈ એવું કરી જ દેવું, સલાહ માગી, તમે દીધી, કરવું ના કરવું એની મરજી છે, માલિકનો કોણ માલિક? પણ જીવને ઘણીક વખત દયાએ કરીને આપવામાં આવેલો હક એને જીવ હંમેશા પોતાનો અધિકાર માનતો હોય છે, અને અધિકાર માનવાના કારણે એક જન્મ નહીં જન્મો જન્મ દુઃખી થતો હોય છે, જન્મો જન્મ દુઃખી થતો હોય. આજે અમે બધા સાધુ છીએ, કોઈક વ્યવહાર કરીએ છીએ, કોઈ ઠાકોરજીની સેવા કરે છે, કોઈ લોક સંપર્કમાં રહીને લોકો સાથે સંપર્ક કરીને બધાને સત્સંગમાં લાવવા તે બધી એવી વ્યવસ્થાઓ કરે છે, બધું કરે છે, બધાય ગુરુજીની આજ્ઞાથી કરે છે બધાય. અમે હવે ગુરુજીએ કંઈક વ્યવહારની સલાહ જે વ્યવહારમાં હોય એની જોડે બે પાસેથી લીધી, કંઈક બીજી સેવા હોય બીજા પાસેથી લીધી સલાહ, એમાંથી એમને કર્યું, કોઈક બેનું માનેલું કર્યું ને બેનું માનેલું ના કર્યું તો ઓલા આજે મારું માનેલું ના કર્યું મને એમ થાય, ઓહો તો ભાઈ મને પૂછ્યું શા માટે? એ અધિકાર થઈ ગયો આપણો. ભગવાન અને મોટા એ તો દયાએ કરીને આપણને ઓક્સિજન થોડો થોડો પૂરો પાડતા હોય, એના પાડવાના ઘણા બધા ઉપાયો હોય, એમાં આપણે હાલ્યા જવું. અને ક્યારેક આપણને કાંઈ પૂછતા હોય સાચા ભાવથી તો પણ અહીં મોટા સંતોએ જેમ જવાબ દીધો એમ વિવેકથી જવાબ દેવો કે મારી ટૂંકી બુદ્ધિ ને ટૂંકી સમજણ એમાં આવું છે, પછી તમને જેમ યોગ્ય લાગે એમ કરો. કરુણા રસથી ભરેલા શ્રીહરિ તે સમયે બોલ્યા, જે પુરુષને પોતાના મનમાં સ્ત્રીનો અત્યંત અભાવ હોય અને જે સ્ત્રીને પોતાના મનમાં પુરુષની ચાહના તદ્દન ન હોય અને તે સ્ત્રી કે પુરુષ ગોપીઓના જેવા જો ભક્ત હોય તો તેઓ શ્રેષ્ઠ ભક્ત છે. તબ શ્રી હરિ બોલત હિ ભયેઉ, અતિશય કરુણા કે રસ ભરેઉ, નર કરે નારી કો અભાવા, નારી કો નહી નર કી ચાવા, નારી કો નહી નર કી ચાવા. મહારાજ કે છે, જે સ્ત્રીને પોતાના મનમાં પુરુષનો અભાવ હોય અને જે પુરુષને સ્ત્રીનો અભાવ હોય એવા જે પુરુષ છે તો ગોપીઓ કરતાં પણ શ્રેષ્ઠ છે, અને એવા પુરુષો કે એવી સ્ત્રીઓ છે એ બધાય ભક્ત ગણાય, છતાં પણ જો તેઓ નિષ્કામ વ્રતને પાળતા હોય તો તે નિષ્કામ સર્વશ્રેષ્ઠ ભક્ત કહેવાય છે. અભાવ હોય પણ નિષ્કામ વ્રતને પાળતા ના હોય તો એક સ્ટેપે નીચા કહેવાય, અને અભાવ એને છે પણ એ નિષ્કામ વ્રતને સાચી રીતે ને સારી રીતે પાળે છે તો મહારાજ કે ભગવાનના શ્રેષ્ઠ ભક્ત છે. મહારાજને સૌથી વાલામાં વાલું જો કોઈ હોય તો એ નિષ્કામ વ્રત છે. મહારાજને બહુ વાલું છે. મહારાજે મધ્યના 33માં વચનામૃતની અંદર એમ કીધું, મહારાજ કે તમે બધાય અમારી ભેગા રહો છો તો તમે જે રીતે તમારું કલ્યાણ માન્યું હોય એવું તમે જે તમારું અંગ માન્યું હોય એ બધાય કહો. મહારાજે પોતાનું અંગ કીધું પહેલાં, પછી બધાએ કીધું, હવ હવે પોતાનું જે અંગ હતું ને એ કીધું, અને પછી મહારાજ મધ્યના 33માં વચનાવતમાં એમ બોલ્યા કે પછી સર્વે સંત તથા સર્વે હરિભક્તે જેવા જેના અંગ હતા તેવા કહ્યા કે આ લોકને વિશે ને પરલોકને વિશે આવી રીતના અંગમાં અમે રહીએ તો અમારા ઉપર ભગવાન રાજી રહે, એવી રીતે કહ્યું. તે સર્વે હરિભક્તના અંગની વ્યક્તિ છે. કોઈએ ભગવાન વિના વૈરાગ્યનું કહ્યું, કોઈએ કીધું હું આત્મનિષ્ઠા રાખું તો મહારાજ આ લોકમાં ને પરલોકમાં તમે રાજી રહો એવું મેં માન્યું છે, કોઈ કે મારે ભગવાનને વિશે પ્રીતિ, કોઈએ ધર્મ, આવું અલગ અલગ દરેકે કીધું. પણ શ્રીજી મહારાજે જે ધારી રાખ્યું હતું એ કોઈ બોલ્યા નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તેને આ લોકમાં અને પરલોકમાં કોઈ ઠેકાને ભગવાનથી છેટું રહે નહીં, અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં, અને અમે પણ અહીંયા ટક્યા છીએ તે પણ અહીંના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો દ્રઢાવ દેખીને ટક્યા છીએ, અને
જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે હજાર ગાંવ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ, અને જેને નિષ્કામી વર્તમાનમાં કાચબ છે તે જો અમારી પાસે રહે છે તો પણ તે લાખ ગાંવ છેટે છે, અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની સેવા ગમે છે. આ મૂળજી બ્રહ્મચારી અતિ દ્રઢ નિષ્કામી છે તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે, અને બીજો કોઈ સેવા ચાકરી કરે તો તે એવી ગમતી નથી, અને અમે જે જે વાર્તા કરીએ છીએ તેને વિશે નિષ્કામી વર્તમાનનું જ અતિશય પ્રતિપાદન થાય છે. અમે જે દિવસથી પ્રગટ થયા છીએ તે દિવસથી નિષ્કામી વર્તમાનને અતિ દ્રઢ કરતા આવીએ છીએ, અને સભા બેઠી હોય ત્યાં કોઈ સ્ત્રી અથવા પુરુષ તેને જોયામાં ફેર પડે ત્યારે ગમે તેટલી યુક્તિ કરે અને સંતાડે તો પણ અમને જણાયા વિના રહે જ નહીં, અને અમારો તે મનુષ્ય ઉપર અતિશય કુરાજીપો થઈ જાય છે, અમારું મુખ પણ શ્યામળું થઈ જાય છે. ભગવાનને નિષ્કામી વર્તમાન આટલું બધું વહાલું છે. આપણા પરિવારની અંદર ભક્તો, યુવાનો, યુવતીઓ આ વર્તમાનને પાળતા હોય છે, પણ એની દ્રઢતા અતિ કરજો. અત્યારનો યુગ સૌથી વધારેમાં વધારે પાયમાલ કોઈ વ્રતને કરતું હોય તો એ નિષ્કામી વર્તમાન છે. આજનો યુગ, આજનો મીડિયા વર્ગ, આજના તમારા આટલા નાના નાના સાધનો જેની અંદર તમે I6 ને I7 ને I8 ને IT11 ને 12 સુધી પહોંચે ને કાલે 25 સુધી પહોંચે, એની અંદર સૌથી મોટામાં મોટા નુકસાન હોય કોઈ વર્તમાનને તો એ વર્તમાન છે નિષ્કામી વર્તમાન. એને જેટલું નુકસાન છે એટલું કોઈ વાતને નથી, અને એની સાથે જેટલું નુકસાન એટલું ભગવાનની મૂર્તિનું નુકસાન. જેને નિષ્કામી વર્તમાન દ્રઢ કરવાની ખેવના જ નથી એને ક્યારેય સંકલ્પ રાખવો નહીં કે ભગવાન મને પ્રત્યક્ષ દર્શન દે, ક્યારેય દે નહીં. એ જેટલું દ્રઢ થાય એટલું જ ભગવાનને આપણી સાથે બને, નહીં તો ભગવાનના દર્શન આપણને થાય આ દેહ કરીને થઈ જાય એવી આશા ક્યારેય રાખવી નહીં. મહેનત કરવાની છે, મહેનત કરતા આપણે ત્યાં સુધી નહીં પહોંચીએ તો મહારાજ પહોંચાડશે, પણ આપણે જે ફાવ્યું જોઈ લીધું, જે ફાવ્યું સાંભળી લીધું, જે આપણને ઈચ્છા થઈ સ્પર્શ કરી લીધો, આપણને જે ઈચ્છા થઈ ત્યાં આપણે જેમ તેમ વર્તી નાખ્યું, અને પછી આપણે ઈચ્છા રાખીએ કે મને મહારાજમાં હેત થાય કે મને મહારાજમાં પ્રીતિ થાય, ના, આપણી લડાઈ ચાલુ હોવી જોઈએ. આપણે એક યોદ્ધા છીએ, આપણે મોક્ષ માર્ગના યોદ્ધા છીએ, આપણે સતત એલર્ટ રહેવું પડે, સતત રહેવું પડે. આજે આ બોર્ડર ઉપર ઊભેલા સૈનિકો જ્યારે આટલી મોટા પ્રશ્નો ઊભા થતા હોય, દેશના 24 કલાક જાગતા હોય, ક્યાં નાતા હશે, ક્યાં ખાતા હશે, ક્યાં પીતા હશે, કેવી રીતે એલર્ટ રહેતા હશે. મોક્ષના માર્ગનો અક્ષરધામને પામવા નીકળેલો એક યોદ્ધા કોઈ જગ્યાએ સાવધાન ના હોય, એની કોઈ બોર્ડર, એને ખાલી આપણે તો થોડીક જ સાચવવાની છે, કાંઈ દૂર નથી. કેટલા સરસ મહારાજે બધા વેવ્સ મૂકે, આંખ આંખ બંધ કરી દો, નથી જોવા જેવું આંખ તરત બંધ કરો, આટલી સરસ સુવિધા આપી. અને છતાંય જો યોદ્ધો ગવાઈ જાય તેમાં યોદ્ધાનું જ ગાફલપણું છે. કોઈ એવું છે નહીં પરાને કંઈક આપણને કરાવે, દરેક આપણા કંટ્રોલમાં છે, છતાંય પણ એનો કંટ્રોલ ગુમાવીએ તો એ આપણી ભૂલ છે. માટે મહારાજ કહે છે, નિષ્કામ ભક્ત છે એ સર્વશ્રેષ્ઠ છે. એક બે ચરિત્ર છે. મહારાજે વડતાલની અંદર સમયો કર્યો, આંબલા નીચે સભા થઈ, મધ્યરાત્રિએ વાતો કરતા હતા, તાળી વગાડીને સૌને સાવધાન કરીને કે અમને ભગવાન જાણીને જે ભક્તો બચશે અમે ધામમાં લઈ જઈશું, પણ જે પુરુષને સ્ત્રીમાં વાસના રહેશે એને 10,000 વર્ષ સુધી ભૂત થવું પડશે, અને જે સ્ત્રીને પુરુષમાં વાસના રહેશે તેને 10,000 વર્ષ સુધી ભૂતળી થવું પડશે, તે પછી જ્યારે નિર્વાસનિક થશે ત્યારે અક્ષરધામમાં લઈ જશું. આવું મહારાજે વર્તાલની અંદર કીધું. મહારાજને કેટલું વાલું છે, બળલીના ભાન ખાચર હતા, એને ભગુજીનું માથું ઉતારવા માટેની પ્રતિજ્ઞા લીધેલી. ભગુજી એટલે શ્રીજી મહારાજના હજૂરી સેવક. ભગુજીને કોઈ હાથ અડાડે એટલે એ સીધો શ્રીજી મહારાજને હાથ અડાડ્યા બરાબર છે. ભગુજીનું માથું ઉતારવા સુધીની પ્રતિજ્ઞા એને લીધેલી,
અને એને માથું ઉતારવું હતું ને એના પ્રયત્નો પણ એને કરેલા, છતાંય મહારાજે એવું કીધું કે એ ભાનખાચર ભડલીના છે ને એમના દર્શન અમે એકવાર કર્યા હતા. મહારાજ આવું બોલ્યા, અમે એમના દર્શન કર્યા હતા. તેને આ હરજી ઠક્કરને કારભારીઓ હતા એ સાંભળીને કે મહારાજ એવા પાપીને મહારાજ તમારે એવું કહેવું જોઈએ કે એને મેં જોયો હતો પણ તમે દર્શન કર્યા હતા એવું કેમ કીધું? જોયો તો એમ કહેવું જોઈએ ને, દર્શન કર્યા તેમ કેમ કીધું? ત્યારે મહારાજ કે એ અખંડ બ્રહ્મચર્ય વ્રત પાડે છે એવું જાણીને અમે એના દર્શન કરી લીધા. અમે એના દર્શન કર્યા, અખંડ બ્રહ્મચર્ય વ્રત પાડે છે. ભગુજીનો વિરોધી, મહારાજનો વિરોધી, પણ અખંડ બ્રહ્મચર્ય વ્રત પાડે મહારાજ કે અમે એના દર્શન કરીએ. મહારાજને કેટલું વાલું હશે વિચારો. હા, આપણે એવા દ્રઢ બ્રહ્મચર્યવાળા કે એટલી દ્રઢ ઊંચાઈ ઉપર જઈને તો ન બેસી શકીએ, પરંતુ આપણે એટલું તો કરી શકીએ ને એક સત્સંગી તરીકે કે આ કથા આપણે સાંભળતા હોઈએ અને પછી આપણે ટીવીમાં જે આવે જોવા બેસી જતા હોઈએ તો એ તો ના જ ચાલે. આપણે આપણા ફોન હોય, ફોનની અંદર ગમે તે વસ્તુ ગમે ત્યારે ચાલુ કરીને જોઈ શકીએ, ગમે ત્યારે ગમે તે સાંભળી શકીએ, શું સ્વામિનારાયણ જોતા નથી? શું આપણે એવું માનીએ છીએ કે આપણે તિલક ચાંદલો કરી દીધો કે આપણે કંઠી પહેરી દીધી ને આપણે એક કલાક કથા સાંભળી લઈએ છીએ પછી આપણા કૃત્યને મહારાજ જોતા નથી? એ આપણી ભૂલ ભરેલી વાત છે. મહારાજ આપણી રજે રજને જોવે છે અને રજે રજનો હિસાબ જે દિવસ એને લેવાનો થશે તે દી લઈ લેશે અને જે દી લેશે તે દિવસે આપણે એનો જવાબ આપતા થાકી જશું. માટે ભગવાનના ભક્તો સાવધાન બને. તમારા દીકરા દીકરીઓને પણ એવા ક્રેઝમાં ન રહેશો કે એને અમે સારા સાધન લાવીએ તો જ એ ભણે ગણે. હમણાં જ પૂજ્ય સુરત સ્વામીએ શનિવારે જેને આઈફોન ગોત્યો હતો એને પોતાના દીકરા દીકરીઓને નથી દીધા. એને કીધું આ રાક્ષસ મેં ગોત્યો છે પણ મારા છોકરાઓને બરબાદ કરવા નહીં. આપણે તો રહી ના શકીએ દીકરા દીકરીઓને આ યુગની અંદર પાછા પડી જાય. અમારા દીકરા દીકરીઓ પાછા પડી જાય. પાછા શું પડી જાય? એમાંથી જ બગાડ માત્ર આવ્યો છે. આજે ઘેર ઘેર છૂટાછેડાના કેસ કોણ કરે છે? આઈફોનો કરે છે. ઘર ઘરને હળગાવવાનું કામ કોણ કરે છે? આઈફોનો કરે છે. આઈફોન એની અંદર છે, સારું ઘણુંય છે, પણ એના કરતાં વધારે એનો ઉપયોગ ખરાબમાં થાય છે, જાજો ઉપયોગ એમાં થાય છે, મોટે ભાગના ગુનાઓ એમાં છે. માટે બુદ્ધિશાળી આપણે છીએ ત્યારે આપણે આપણી જાતને ક્યારેય છેતરી ન બેસીએ. હંમેશા વ્યક્તિ કોઈને છેતરતો નથી, પોતાની જાતને જ છેતરે છે, પોતાની જાતને છેતરે. જ્યારે આપણે કપટ કરીએ ત્યારે સમજી રાખું કે હું કોઈને છેતરતો નથી, હું મારી જાતને છેતરું છું. સ્વામિનારાયણ નથી છેતરાવાના, કોઈ મોટા પુરુષો નથી છેતરાવાના. એ તો અંતર્યામી છે, જોવે છે, છતાંય આંધળા છે, કારણ કે એનો સમય પાક્યો નથી. જ્યારે સમય પાકે ત્યારે એનું કામ એ કરી લેશે. પણ આપણે બહુ જ સાવધાન રહેવું, અતિ સાવધાન રહેવું, જે તે વસ્તુ જોવી નહીં, જે તે સાંભળવી નહીં. આટલો સત્સંગની કથા વાર્તા સાંભળ્યા પછી એવા કેટલા ભક્તો છે જેના ઘરની અંદર આજે કથાને સત્સંગ સિવાય કાંઈ મળે જ નહીં, અને હજુ એવાના ઘર પણ જોવા મળે છે કે જેના ઘરની અંદર કથાની સીડીઓ પણ પડી હોય અને મૂવીની પણ પડી હોય, એવું પણ જોવા મળે. હજુ પડ્યું હોય, બે હોય, લાગે અમે ગયા હોય જોઈએ કે આ બે બાજુનું હાલતું હશે. હવે વધારે તો ક્યુ જતું હોય, ઘણાને ત્યાં તો અમે ડીવીડીનો સેટ આપ્યો હોય ને તો આ વર્ષે અમે મૂક્યો હોય કે આ સાંભળજો, તમે આ સાંભળજો. અમે જે જગ્યાએ મૂકીને આવ્યા હોય ને બીજા વર્ષે અમે જઈએ ને તો એ જગ્યાએ એ જ પોઝિશનમાં પડ્યો હોય, બિલકુલ એને અડ્યા જ ના હોય. કારણ કે એને નવો નવો રાખવાનો ને, આપણે કે સત્સંગ તાજો રાખો એટલે રોજ એ તાજો ને તાજો જ રહે ને, રોજ તાજો રહે. અને ઓલી બધી સીડીઓ હોય મૂવીની બધી આમથી આમ ફરી ગઈ હોય. માટે ભગવાનના ભક્તો સાવધાન બનીને સત્સંગ કરે, આપણી જાત છેતરાય નહીં. મહારાજને બહુ વહાલું જે વ્રત છે એવું વ્રત પાડીએ, સાચી રીતે પાડીએ. એમાં યુવાન યુવતીઓ તો ખાસ, તમે બધા યુવાન હો, યુવાનીની અંદર જોબો કરતા હો, એકલા એકલા જોબે જતા હો, પતિ યુવાન હોય એની જોબ ક્યાંય હોય, યુવતી યુવાન હોય એની જોબ ક્યાંય હોય, બેયની દિશાઓ તમારી અલગ હોય, બેયની ઓફિસો અલગ હોય, બેયને કામ કરવાનું અલગ હોય, ત્યારે ભગવાનને સાક્ષી રાખીને જો તમે જીવન જીવતા હશો તો તમારો સંસારનો રથ હરકો આલ્યો જશે. મહારાજને બહુ વાલું વ્રત છે. માટે
ત્યાગી ગૃહી આપણે બધાએ એ વ્રતને પાળવું જોઈએ. મહારાજને બહુ જ વાલું છે. અંજારની અંદર મહારાજ પરોક્ષ ભક્ત સુથાર ધર્મદાસ હતા, એમને પત્ની વાલુબાઈ હતા. બંને 25 વર્ષના હતા. સતયુગમાં 12,000 વર્ષ બ્રહ્મચર્ય વ્રત પાડ્યું હતું એ બંને જણે. 15 વર્ષની ઉંમરે નિયમ લીધું હતું એકાબીજાનું મોઢું જોવું નહીં, પુરુષ બહાર તો બાઈ ઘરમાં અને પુરુષ ઘરમાં તો બાઈ ઓસરીમાં. આવી રીતે મહારાજને ખબર પડી, મહારાજ મૂળજી બ્રહ્મચારી સાથે એના ભક્તને એ ભક્તને ઘેર ગયા, જુદા ઘરમાં ઉતારો કર્યો, મહારાજને જમાડીને પૂજા કરી. મહારાજે વાતો કરી કે ભગવાન પૃથ્વી પર અવતાર ધરીને આવે તેને ઓળખે તો કલ્યાણ થાય. ત્યારે ધર્મદાસે પૂછ્યું કે પૃથ્વી પર ભગવાન અત્યારે પ્રગટ હશે? મહારાજે તાળી પાડીને સમાધિ કરાવી. ત્યાં તો અનંત કોટી મુક્તોના દર્શન થયા. પરોક્ષના જેટલા અવતારો હતા બધાય ભગવાનની સ્તુતિ કરતા દેખાયા. સર્વોપરી નિશ્ચય થઈ ગયો અને બાઈને પણ સમાધિ કરાવી. બાઈએ કીધું મારા ધણી ક્યાંક ગયા, એને ચપટી વગાડીને સમાધિ કરાવીને એને ધામ દેખાડ્યું. અને મહારાજે પછી કીધું બ્રહ્મચારીને કે આ બંને જણાએ પૂર્વે 12,000 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રત પાડ્યું છે અને વૈકુંઠમાં તપ કર્યું છે ને, એના પ્રતાપે હું એને દર્શન દેવા આવ્યો છું. બોલો, આવા મોગા મહારાજ આપણને મળી ગયા. માટે જગતના તુચ્છ વિષયોમાંથી પ્રીતિ તોડીને ભગવાનમાં કર્યા કરવી. અને એના માટેનો ઉપાય એક જ છે, કોઈ જડતાપૂર્વક કરવા જાય કે મારે આમ જ કરી નાખવું છે, ના થાય. તમારું નિષ્કામી વર્તમાન એ મહારાજે ગ્રહસ્થ આશ્રમમાં આપેલું છે. તમારું નિષ્કામી વર્તમાન ને અમારું નિષ્કામી વર્તમાન બેમાં ફેર છે. તમે ગ્રહસ્થ આશ્રમના કાયદામાં રહો, જે પ્રમાણેનું તમારું વ્રત કીધું છે એ પ્રમાણેનું વ્રત તમે રાખો, એટલે તમે નિષ્કામી વર્તમાનમાં જ ગણાવો. અને ત્યાગીને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે ત્યાગી રહે એટલે એ ગણાય, અને તો મહારાજને આપણે બધા વાલા થઈએ. જેને નિષ્કામ વ્રત રાખવાની ઈચ્છા હોય તેને ઘણી જાતના આકરા નિયમ રાખવા પડે. એકથી થતું નથી. મધ્યના 33માં મહારાજે 3 મુખ્ય ઉપાય બતાવ્યા અને પછી બીજા ઘણાય ઉપાય બતાવ્યા. એમાં મહારાજે સૌથી પહેલાં કીધું મનને વશ કરવું, મનને ભગવાનના ચરિત્રોમાં ગૂંચવી મેલું. બીજું પ્રાણને નિયમમાં કરવો. પ્રાણને નિયમમાં કરવો કહેતા ખાધાની લોલુપતા ના રાખવી, વારે વારે આ એવી લોલુપતા ના રાખવી, એ પ્રાણને નિયમમાં કર્યો કહેવાય. આહારને નિયમમાં કરો, અતિ તેજ, અતિ તીખું, અતિ ગળ્યું, અતિ તૂરું, અતિ કડવું, આ બધોય. અને ત્રીજો મહારાજે કીધો નિયમમાં રહેવું. જે ધર્મ નિયમ આપણને કીધા એ નિયમમાં જો આપણે રહીએ તો આપણું હમું રહે. અને તો ધીરે 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 મહારાજને વાલા થવાય. રોગી મનુષ્ય ઔષધ ખાય છે પરંતુ તેનાથી અધિક કરી પાડવી તે છે. એમ રોગી વિચાર કરીને કરી પાડવામાં શ્રદ્ધા રાખે છે. માટે રોગી હોય તેને નક્કી અધિક શ્રદ્ધા રાખવી જોઈએ. રોગી હોય ઔષધ તો લે પણ ચરી ના પાડે તો અસર કરે, એમ ચરી વધારે પાડવી પડે. તેમજ જેને નિષ્કામ વ્રત પાડવું હોય તેને પોતાના દેહને અનિત્ય ગણવો જોઈએ. રાત દિન દેહ દમન કરવું જોઈએ. પોતાના આત્માને અછેદ્ય, અભેદ્ય, નિત્ય, અમર માનવો જોઈએ, તો જ તેનો વિજય થાય. ખાલી બસ આમ દમ્યા કરે તોય ના થાય. વિચારે જોઈએ હું આત્મા છું, અક્ષર છું, આ જગતના કોઈ વિષયથી હું સુખી થવેવો જ નથી. પુરુષનું શરીર હોય તો વિચાર કરો કે સ્ત્રીના શરીરની અંદર છે શું. હાડકા, માંસ, પરુ, વિષ્ટા, મૂત્ર, આ જ માલ ભરેલો છે. શું કઈ ચીજ રૂપાળી છે? નિષ્કુળન સ્વામીએ લખ્યું નિષ્કામી વર્તમાનમાં, કઈ ચીજ રૂપાળી છે? સ્ત્રીનો દેહ હોય અને વિચારું પુરુષના શરીરમાં શું વસ્તુ રૂપાળી છે? હાડકા, માંસ, ચામડા, પરુ, વિષ્ટા, મોઢામાંથી લાળ પડે, આંખમાંથી પીયા નીકળે, કાનમાંથી કચરા નીકળે, આવો ભંગાર, એમાં શું માલ સારો છે? આમ વિચારે તો વૈરાગ થાય, આમ વિચારે તો હેત જગતના વિષયોમાંથી તૂટે. અને પુરુષોત્તમ નારાયણની મૂર્તિ, અનાદિ મુક્તની સ્થિતિ, દિવ્ય તેજોમય તન, દિવ્ય તેજોમય ભૂમિકા, એ અનાદિ મુક્તોની પંક્તિની અંદર બેસવું અને અનંત મુક્તોની ભેગા બેસીને મૂર્તિના સુખને ભોગવવું, એ દિવ્યતાની અલૌકિકતા કેવી. આવો જો વિચાર થાય તો આ લોકમાંથી આમ સડ 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 વિષયમાંથી હેટ તૂટે. પણ એ વિચારને મહારાજ પંચાળાના પહેલામાં કે બુદ્ધિવાળાનું વચનાવત વિચારને પામ્યો હોય. વિચારને જો પામશું તો થશે, વિચાર કરવો તો પડશે જ. આ જન્મે કરીએ, લાખ જન્મે કરીએ, કરોડ જન્મે કરીએ, પણ આનો વિચાર કરવો જ પડશે. શરીરમાં જેટલો રસ જાય તેટલો કામરૂપી શત્રુ મનમાં સ્ફૂરી આવે છે. જેટલો રસ, જીતનો દેહ અમે રસહી જાવે, તીતનો જી અમે કામ ફૂરી આવે,
પંચ પ્રકાર કો રસ કહાવે એહી સબ મે કામ રહાવે। પાંચ પ્રકારના રસ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આ પાંચે પાંચમાં રસ છુપાયેલો છે। એ પાંચે પાંચ જેટલો આહાર મજબૂત એટલો કામરૂપી શત્રુ મજબૂત। રસ પાંચ પ્રકારના કહેવાય તે બધામાં કામ રહેતો હોય છે, એટલા માટે આહારનો સંકોચ કરે, આહાર ઓછો લે ત્યારે જ નિષ્કામ વ્રત પાર પડે। ગઈકાલ રાજબાની આપણે ચરિત્ર સાંભળ્યું, ત્યારે નહોતું પ્રસાદમાં એ ભાત લેતા પથારી વિના હુતા, એ ત્યાગ વૈરાગ્ય શા માટે? આ વ્રતના દ્રઢીકરણ માટે। ન તો પછી મૂળજી બ્રહ્મચારી જેવું કોઈક પાત્ર હોય, મૂળજી બ્રહ્મચારી એકવાર રીંગણની અંદર ઘીમાં રીંગણનું શાક કરેલું ને મસાલા ને તેજાના નાખેલા ને જમતા હતા, તે મહારાજ જોઈ ગયા, તો મહારાજ કે ઓહો હો હો બ્રહ્મચારી હું સ્વાદ કરો છો કે? પછી મહારાજ એમ બોલ્યા, આવું ઘીવાળું શાક અને આવું તેજાના ને મસાલાવાળું શાક આ તો બ્રહ્મચારી ખાય ને તો આ નિષ્કામી રહે, બાકી બીજો ના રહી શકે। એ તો ભગવાનનું પોતાનું સર્જન, એમાં અપવાદ હોય એમાં અપવાદ હોય, એ જે રસ્તે હાલે એટલે મહારાજને મોટાના રસ્તે ના હલાય, મહારાજને મોટા કે એ રસ્તે ચલાય। જો એના રસ્તે આપણે ચાલવા જઈએ એનું જોઈ જોઈને તો આપણી તાકાત હોય નહીં, ચકલીનું મોત ઢેફલે, ચકલીને મરતા કેટલી વાર લાગે, એક ઢેફલું મારે ચકલી એઠી, એમ મહારાજને મોટા એની બધી રીત બધી જ લેવા જેવી ના હોય, અમુક રીત એવી હોય કે એના પાસેથી એને ખાલી દર્શન જ કરવાના, જોયા કરવાનું કે આ થાય આપણાથી ના થાય એવું, એના દર્શન જ કરવાના હોય, એના દર્શનથી જો ઓવર કરવા જાય તો પ્રોબ્લેમ થઈ જાય, પછી એ કે એટલું કરાય એવું। એવા તો ગુરુજીના તો એવા અનંત ચરિત્રોમાં દેખાય કે કે એટલું કરાય, એનાથી આગળ જઈએ તો મોત થઈ જાય આપણું। રસ પાંચ પ્રકારના કહેવાય છે, તે બધામાં કામ રહેતો હોય છે, એટલા માટે આહારનો સંકોચ કરે, આહાર ઓછો લે ત્યારે જ નિષ્કામ વ્રત પાર પડે। વગર વિચારે કોઈ રસ લે નહીં અને મોટા ભગવાનના ભક્તોની સેવા સમાગમ કરે, ઉચ્ચ કોટીના ભગવાનના ભક્તો તો નૌકા સમાન છે, એટલે માન છોડીને એમની સેવા કરવી જોઈએ। જેને જેટલું પોતાનું ધાર્યું કરવાનો આગ્રહ રહે તેને તેટલું માન છે એમ માનવું। એવા મોટા સ્થિતિવાળા ભગવાનના સંતો ભક્તો હોય ને એના દાસ થઈને રહેવું, માન છોડી દેવું, એની સેવા કરવી, ત્યાં પોતાનું ધાર્યું કાંઈ ના કરવું, એવી રીતે રહે તો એની કૃપા થાય, એવા મોટાની કૃપા થાય। આધ્યાત્મ જગતનો બધો જ માલ કૃપા સાધ્ય છે, પુરુષાર્થ છે, પણ પુરુષાર્થની પાછળ જો કૃપા લાગેલી ના હોય ને તો તૂટી જાય ને તોય ના મળે। પુરુષાર્થની પાછળ જો કૃપા ના આવે તો તૂટી જાય આખી જિંદગી તોય ના મળે, અને હા કૃપા પુરુષાર્થ વિના થતી પણ નથી। એટલે મોટા છે, મોટા પુરુષો એની આગળ એ નિર્માની થઈને રહીએ આપણે, એની કૃપા થાય એટલે સહેજે થઈ જાય, પુરુષ પ્રયત્ન ચાલુ જોઈએ, કૃપા આવે કામ થાય। સળગતા અગ્નિમાં પેસવું સહેલું છે પણ નિર્માની થવું ઘણું કઠણ છે। વાહ, હડકતો અગ્નિ હોય ને એમાં જતું રહેવું બહુ સહેલું, પણ નિર્માની થઈ જવું, હાવ સરળ સ્વભાવના થઈ જવું, જેમ કોઈ એમ થઈ જવું, બહુ કઠણ છે, બહુ જ કઠણ છે। મૌન વ્રત રાખવું સહેલું છે, ધારણા પરના 12 મહિના નહીં 12 વર્ષ કરવા હેલા છે, ચાંદ્રયાન વ્રત 1 મહિનો નહીં 12 વર્ષ નહીં 25 વર્ષ નહીં 100 વર્ષ કરવું હેલું છે, બધું જ સહેલું છે, પણ સરળ થવું એ સૌથી અઘરું છે। હા, સરળ જ્યાં ત્યાં ના થવાય, સરળ જે જગ્યાએ થવાનું છે ત્યાં તો થવું પડે, જે જગ્યાએ થવાનું છે ત્યાં સરળ થવું પડે। હવે ન્યાય સરળ ના થાય અને એની તાકાત એવી સમજે કે આની તાકાત તો મારા નિયમ કરતા, મારું નિયમની તાકાત આમના કરતાં અધિક છે, એને પ્રોબ્લેમ થાય। આપણે મિષ્ટાનનો નિયમ છે પણ ગુરુજી જેવા મોટા પુરુષ આવ્યા એ મિષ્ટાન પીરસે છે, આપણે એક વખત પ્રાર્થનાથી કીધું, ગુરુજી તમે જ નિયમ આપ્યો છે, મિષ્ટાનનો નિયમ છે, ગુરુજી કહેવાય મિષ્ટાનનો નિયમ જમી જા લે પાંચ લાડવા, આપણને થાય સારું મેં તો નિયમ લીધો છે ક્યાં પાંચ લાડવા જમવાના, એટલે એનો અર્થ કે નિયમને આપણે મોટા પુરુષ કરતાં અધિક જાણ્યો ને, એ નિયમ આપણે જ્યારે સત્સંગમાંથી પડવાના થઈએ ને ત્યારે નિયમ પકડવા ના આવે એટલે હું તને પકડું, પણ મોટા ચોક્કસ પકડવા આવે। અંતકાળે આપણી કાંઈ કસરો હોય તો ઓલા નિયમ સહાય કરવા ખબર નહીં કેટલી આવે કે ના આવે, પણ મોટા પુરુષ ચોક્કસ આવે। એટલે આધ્યાત્મિકતાની આપણી માનેલી માન્યતાઓ, તપ, વ્રત, જપ, કોઈ પણ વસ્તુ
એને મહારાજને મોટાથી ક્યારેય ના થવા દેવી, અધિક ના થવા દેવી. મહારાજને મોટા એની ઈચ્છામાં રહીને બધું કલ્યાણકારી છે, એની ઈચ્છાના બહાર જો રહીએ ને તો એ બધું કલ્યાણ બગાડવામાં એટલું જ સહાયક થાય. કારણ કે અહમ એટલું જ વધારે ને, સ્વતંત્ર તો અહમ કેટલું વધે એનું. માટે નિર્માણીન સરળ જે થાય છે એની ઉપર મહારાજને મોટા રાજી થાય. જે મનુષ્ય પોતાના મનમાં ક્યારેય માન આવવા ન દે તેને આત્મવેતા મનુષ્ય જાણવો. કોણ આત્મવેતા? જે નિર્માણી છે એ જ આત્મવેતા, એ જ સાચો આત્મજ્ઞાની. કહેવા માત્રના આત્મવેતા તો ઘણા હોય, પણ સરળ સ્વભાવના તો કોઈક જ મળે. મોટા યોગ્યો તો બીજા ઘણા થયા, પણ સરળ સ્વભાવવાળા તો એક જળભરત હતા. અમે જ્યારે જળભરતને સંભાળીએ ત્યારે અમારી આંખમાં આંસુ આવી જાય છે. મારા સંતોને કહે છે, મહારાજે જીવબાની વાત પડતી મૂકીને સંતોનો ઉપદેશ દઈ દીધો. પ્રહલાદજી, બલિ, પ્રિયવ્રતને જ્યારે યાદ કરીએ છીએ ત્યારે અમારા દિલમાં તેની ખુમારી આવી જાય છે. સુખદેવજી અને સનકાદિકો તો મહાન ભાગ્યશાળી હતા. કપિલ અને દત્તાત્રેય તો ભગવાનના ચરણોમાં પ્રેમ રાખતા. નરનારાયણ ઋષિ તો ઋષિઓના ધર્મને શીખવવા માટે બદ્રીની નીચે તપ કરી રહ્યા છે. તેઓ મહાન નૈષ્ઠિક વ્રતને પાળે છે. તેમના ત્યાગના જેવી અમારી રુચિ છે. તમારે સંતોને તે રીત રાખવી. અમે તો અમારા મનમાં સત્સંગના હિતનો વિચાર કરીને વર્તીએ છીએ, પણ તમારે સૌએ અમારી જેમ વર્તવું નહીં, તેમ હું કહું છું તેમ વર્તવું. મહારાજ કે અમે વર્તીએ છીએ ને તો સત્સંગના હિતને અર્થે વર્તીએ છીએ. એમ મહારાજની જગ્યાએ મોટા પુરુષો જ્યારે થઈ ગયા હોય ત્યારે મોટા પુરુષો કોઈ જીવના કલ્યાણ અર્થે સત્સંગને અર્થે તો ગ્રહણ કરતા હોય, કંઈક સેવા લેતા હોય, પણ આવી એને જો જીવ જોઈ જોઈને કરવા જાય તો ચોક્કસ એનું મોત થાય, કલ્યાણ બગડે. માટે કહે છે તમારે એમ વર્તવું નહીં. આટલી વાત કર્યા પછી સર્વ શિરોમણી મહારાજાધિરાજ એવા શ્રીહરિ પુરીને દૂધપાક જમવા લાગ્યા. જે રસોઈ બનાવી હતી દૂધપાક પૂરી આવી ગઈ. હવે હવે ત્યાગ વૈરાગની વાત ગઈ. રસોઈ બનાવી હતી તે બધું રીત પ્રમાણે જમ્યા. શ્રીહરિ ભક્તોનું હિત કરવા માટે વખાણ કરી કરીને જમતા. જમ્યા ને ત્યારે વખાણ કરવાના, દાદા સરસ મજાની રસોઈ બની છે, બહુ સારું બન્યું છે એમ કેવું. જમી રહ્યા પછી એમ ના કેવું કાદું રહી ગયું હતું. જમી રહ્યા પછી મુકુંદાનંદ વર્ણીએ ચડું કરાવ્યું. જળપાન કરીને પ્રસન્ન થયેલા શ્રીહરિએ રૂમાલથી હાથ લુછ્યા. પ્રેમી ભક્તે તજ, ઇલાયચી, લવિંગ અને સોપારી તૈયાર કરી રાખ્યા હતા, તેનો મુખવાસ શ્રીહરિ લીધો. હરિભક્તોને થાળની બધી પ્રસાદી આપી. તત્કાળ દયાળુ શ્રીહરિએ ચરણોમાં ચાખડીઓ પહેરી, પછી આવીને પલંગ ઉપર બેઠા. મસ્તકે ગુલાબી રંગનો રેટો બાંધ્યો, જરિયાની સાલ નિપુણતાથી ઓઢી, લાલ રેંટાથી બંને ઢીચન બાંધીને તકીએ બેઠા. દરબાર જીવા ખાચર બહુ પ્રેમી ભક્ત હતા. શ્રીહરિની મૂર્તિમાં તેમને ઘણો સ્નેહ હતો. અમરા ખાચર ને વાઘા ખાચર એમના બે પુત્ર હતા. બંને પોતાના પિતાના જેવા સરળ સ્વભાવના, ઉચ્ચ કોટીના હરિભગત હતા. જીવા બાપુય સરળ સ્વભાવના હતા, અમરા બાપુય સરળ સ્વભાવના હતા, અને વાઘા ખાચરી સરળ સ્વભાવના હતા. દીકરાના બાપ બે હરખા હતા. રસોઈને થોડી વાર હતી એટલે એવો મળીને શ્રીહરિની પૂજા કરવા માટે આવ્યા. સોનાના થાળમાં, બહુ સરસ મજાની કથા છે, સોનાના થાળમાં પૂજા સામગ્રી ભરી હતી. તે થાળ શ્રીહરિની આગળ મૂકી દીધો. પૂજાને બધી તૈયારી હતી ને, પૂજા કરવાનો ક્રમ કે વિધિ કંઈ જાણતા નહોતા એટલે મનમાં સંકોચાયા, હાથ જોડીને ઉભા રહ્યા. કેસર ચંદનનો કટોરો ભર્યો હતો, ફૂલના હાર પણ સાથે હતા. બધું છે ને બહેનોએ તૈયાર કરી દીધું હશે. આ લોકોને પૂજાના ક્રમની કાંઈ ખબર નહીં. બધું લઈને ઉભા રહ્યા. ઘણાય નવા હોય તો આવું થાય. દૂધ ભરેલો લોટો હતો, તે હૃદયમાં હરખ સમાતો નહોતો કે શું કરવું. ભગવાનની પૂજા કરવા આવ્યા પણ દૂધ ભરેલા લોટાથી કરવું શું? ત્યારે શ્રીહરિ થોડું હસીને બોલ્યા, શું પૂજાનો સામાન કંઈ બાકી રહી ગયો છે? કેમ ઉભા રહ્યા છો મહારાજ, કે કંઈ બાકી રહી ગયું પૂજાનો સામાન? અમરા ખાચરે કહ્યું, ના કાંઈ બાકી રહી ગયું નથી. અમે બધો પૂજાનો સામાન લાવ્યા છીએ, પણ અમને પૂજાનો વિધિ કે ક્રમ જ આવડતો નથી. આટલા નિષ્કપટ હતા. ઘણાને આવડે નહીં ને તો એ ખોટે ખોટું જોર કરે. આવડે કાંઈ નહીં, ઘણાને આવડતા ના હોય પદ કે ચેષ્ટા, પછી શું કરે? ખાલી ખાલી મોઢું હલાયા કરે, સમજાય, બે હોઠ હલાવે, એટલે એ બીજાને એમ બતાવે કે મને આવડે જ છે મોઢે બોલતા, પણ કાંઈ આવડતું ના હોય. જો એકલા દીધું હોય ને એક શબ્દ આવડે નહીં, પણ એને દંભ કહેવાય. પણ આ નિષ્કપટી હતા. તરત મહારાજને કે મહારાજ અમને વિધિ નથી આવડતો. ઓહો મહારાજની દયા જો. મહારાજ કે, મહારાજને પાછા કહે છે નિષ્કપટ ભાવે, આપને નવડાવવા લોટો ભરીને દૂધ લાવ્યા છે, પણ આપ તો પલંગ ઉપર બેઠા છો, નવડાવવા કેમ? એને એ ખબર નથી કે આ દૂધ શા માટે લઈને આવ્યા છે,
કીધું પૂજાનો સામાન તૈયાર કરવા, સંતોએ સામાન તૈયાર કરવા કીધું, સુરસ્વામી ઘણી વખત કથા ને કે તુલસી લાવવી, તે તુલસીની પડી ગયો 108 મૂકી દીધી એને ખબર. એમાં સંતોએ કીધું હશે કે આટલું તૈયારી કરવી, પૂજા કરવાની, મહારાજ આવ્યા છે તો પૂજા માટેનું બધું તૈયાર કર્યું. હવે દૂધનો લોટો એટલે વિચાર્યું દૂધ ત્યાં લોટાથી નવડાવવાના હશે મહારાજને, પણ પાટથી હેઠા ઉતરે જ નવડાવે, નહીં તો પાટ બગડે, ગાદલા બગડે. એટલે મહારાજને કે તમને નવડાવવા કેમ, ત્યારે શ્રીહરિ અને સંતો હસવા લાગ્યા. ત્રણમાંથી કોઈ પૂજાની વિધિ જાણતા નહોતા, તે ભગવાનના એકાંતિક ભક્ત એવા ત્રણે બોલવામાં સંકોચાતા હતા, તેથી તેમને કોઈને કહ્યું પણ નહીં કે અમને પૂજા કરવાનો વિધિ શીખવાડો. આધારાનંદ સ્વામીએ પૂજાનો વિધિ નથી આવડતો તો પણ એને એકાંતિક શબ્દ વાપરી દીધો, કે ત્રણે ભગવાનના એકાંતિક ભક્ત, આવો શબ્દ વાપર્યો. શા માટે એકાંતિક કીધા? નિષ્કપટી હતા. કેટલી આપણી અંદર આવડત, બુદ્ધિ કે કળા કે ચાતુરી છે ભગવાનની નજરમાં નથી હોતું, આપણે કેટલા સરળ, નિખાલસ ને નિર્મળ છીએ આ મહારાજને મોટાની નજરમાં હોય છે. મહારાજને મોટાનું સર્ટી બુદ્ધિ ચાતુરી ને કળા પરથી મળતું જ નથી. જો મળતું હોત તો પંડિતોના નામ એમાં હોત, કળાવાળા જેટલા છે બધાના નામ એમાં હોત, પણ નથી મળ્યું. સરળ જે હતા, નિર્મળ ચિત્તના હતા, એ પછી ભલે પંડિત હોય કે કળા કે ચાતુરીવાળા હોય, છતાંય પણ જે નિર્મળ, સરળ ને નિષ્કપટ હતા, એવાના નામ મહારાજના હૃદયમાં લખાયા. ભક્ત વત્સલ શ્રીહરિએ પોતાના નિષ્પાપ ભક્તોને જોઈને તેમની ઉપર કરુણા કરી, પછી પોતે બધો વિધિ કહેવા લાગ્યા. શ્રીહરિએ હરખથી કહ્યું, એક મોટો થાળ લાવો. ત્યારે વાઘા ખાચર જઈને થાળ લાવ્યા. શ્રીહરિએ થાળમાં પોતાના ચરણ મૂક્યા. પછી શ્રીહરિએ કહ્યું, પહેલાં દૂધ લઈને હાથથી ચરણ ધુઓ. ચરણારવિંદ ધોવાના પહેલાં દૂધના લોટાથી, એ મહારાજની મોટા સંતો પધરામણીમાં આવે ત્યારે એવા ચરણારવિંદ ધોવે. હાથથી ચરણ ધુઓ, પછી જળથી ચરણ ધુઓ અને રૂમાલ લઈને તેને લૂછો. મહારાજે જાતે જ વિધિ કરાવ્યો. કોણ પુરોહિત? જાતે પુરોહિત. ખભા ઉપર ખેસને પાગને બાજુ ઉપર મૂકી દો, પાગ મૂકીને ભગવાનની પૂજા ના થાય. આ ખેસ મૂકીને ભગવાનની પૂજા ના થાય, એ બધું રાત દરબારમાં શોભે. ભગવાન આગળ જાય ત્યારે સેવક જેવો વેશ કરી દેવાનો. પાગો બધી આમ બાજુ પર મૂકો મહારાજ, કે બધું મહારાજે મૂકાવ્યું. પૂજા કરતી વેળાએ ન રાખવા, પહેલાં કેસર ચંદનથી કપાળમાં અર્ચા કરો, મહારાજ જ આપે અને આ લોકો મહારાજના કયા પ્રમાણે કરતા જાય. પછી બંને ચરણ ઉપર ચંદન ચર્ચો, કપાળમાં કુમકુમનો ચાંદલો કરો. આ શીખવાડે છે, આપણે ઘેર ઠાકોરજી આવે, ગુરુજી જેવા મોટા પુરુષો આવે ત્યારે આમ પૂજન થાય. ફૂલહાર પહેરાવો, ઉદાર ભાવથી જે વસ્ત્ર લાવ્યા છો તે ઓઢાડો. મહારાજ કે વસ્ત્ર ઓઢાડો મહારાજને, એટલે મહારાજને વસ્ત્ર ઓઢાડવાનું. મહારાજ જ કે મહારાજને વસ્ત્ર ઓઢાડો, એટલે મહારાજને વસ્ત્ર ઓઢાડવાનું. તે પછી ધીરે રહીને કપૂરથી આરતી પ્રગટાવીને ઉતારો. મહારાજે શબ્દ વાપર્યો, ધીરે રહીને આરતી ઉતારો. આવડતી ના હોય ને આમ આમ ઉતારવા માંડે, એ કહેવું પડે ધીરે રહીને ઉતારો. અમારે એક સ્વામી નવા નવા થયા હતા, તે આરતી ઉતારે તો આમ એટલી બધી સ્પીડમાં ઉતારે, પછી કહેવું પડે ભાઈ થોડું ધીરું રાખજો, નહીં તો આ તો ભગવાનને એવું લાગશે કે માથા ઉપર નહીં આવે ને આરતી. મારે કે ધીરે રહીને ઉતારો. પછી સંતોની પૂજા આરતી, પછી સંતોની પૂજા કરો. આરતી વિધિ અંતરમાં ધરો. શ્રીહરિએ બતાવેલી વિધિ પ્રમાણે જ બધી પૂજા કરી. આ બધું અમારી અંદર બનતું હોય ને એટલે દેખાય અમને, એટલે હસવું આવે. સુવર્ણમય જે ભારે પોશાક હતો તે લાવીને શ્રીહરિને પહેરાવ્યો. બધા સંતોની પૂજા કરી રહ્યા. પછી શ્રીહરિની આરતી કરી. અત્યંત પ્રેમથી બે હાથ જોડીને સ્તુતિ કરી. તેમનો નિષ્કપટ ભાવ જાણીને સુખદાતા શ્રીહરિએ ત્યાં આવી ઘણા ઉત્સવ કર્યા. દિન દિન પ્રત્યે તેઓની શ્રદ્ધા અધિક ને અધિક રહેતી. સંતોની રસોઈ તૈયાર થઈ રહી ત્યારે શિવા જોશી આવીને વાસુદેવ હરે એમ કહ્યું. પછી સંતો ઉઠ્યા. બે હરે થાય આ સંપ્રદાયમાં. એક સ્વામિનારાયણ હરે એટલે કથા, અને વાસુદેવ હરે લાડવા. સુખ શામાં આવે? આ બધું બસ આ ગયું અમારું. આ અમે કલાકથી આ રોજ કલાક કથા કરીએ ગઈ દાદા. સુખ વાસુદેવ હરેમાં આવે? કેટલો સુંદર જવાબ દઈ દીધો તમે. નહીં, આ સામે બેઠેલા નહીં જો પૂછો ને તો એ બધાના હૃદયમાંથી ઉદ્ગાર તો એવો જ નીકળ્યો કે સુખ તો વાસુદેવ હરેમાં જ આવે એવું. અને મંતવ્યમાં લખજો આમાં સુખ આવે, વાસુદેવ હરે કે સ્વામિનારાયણ હરે. અને જે હૃદયમાં હોય એ જ લખજો, બીજું લખતા નહીં, નહીં તો પાપ લાગશે. પછી સંતો ઉઠ્યા. સંતોને રહેવાની વિશાળ જગ્યાને જોઈ વિવિધ પ્રકારની રસોઈ તેમને ત્યાં બનાવી હતી. સાકરના લાડુ બનાવી ભગવાનને જમાડ્યા. પછી ચોકમાં સંતોની પંક્તિ કરી, કેળના સ્તંભ રોપાવી, ત્યાં સુંદર મંડપ તૈયાર કર્યો અને ચોકમાં વિવિધ રંગોથી રંગોળી પૂરી હતી. સંતો ઠાકોરજી જમાડવા બેઠા છે.
ચોક સરસ રંગોળી પૂરેલો છે, કેળના સ્તંભથી ત્યાં આગળ સુંદર મજાનો મંડપ બનાવેલો છે, સારંગપુરના એ વિશાળ ચોકની અંદર પંક્તિ થઈ છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના ચતુર્થપુરમાં સારંગપુર પધારેલા શ્રીહરિ આગળ જીવુબાએ નીચ પિતાએ કહેલી વાત કહી એ નામે 41મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની